વડોદરા જિલ્લાની 10 બેઠકોની સામાન્ય ચૂંટણી તારીખ 5 ડિસેમ્બરના રોજ અને મતગણતરી તારીખ 8 ડિસેમ્બરના રોજ યોજાનાર છે। વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકોની મતગણતરી પોલિટેકનિક કોલેજ વડોદરા ખાતે થનાર છે, ત્યારે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકોની મતગણતરી પોલિટેકનિક કોલેજ વડોદરા ખાતે થનાર છે, ત્યારે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અતુલ ગોર અને શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંહે આજે મતગણતરી સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે મતગણતરી કેન્દ્ર ખાતે વિધાનસભાવાર તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ મતગણતરી રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે મીડિયા સેન્ટર, ચૂંટણી નિરીક્ષકોના કક્ષ, જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષ, કમ્પ્યુટર કક્ષ, હરીફ ઉમેદવાર કક્ષ સહિત વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આ મુલાકાત વેળાએ નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ એમ સોલંકી સહિત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા। વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત વડોદરા જિલ્લાની ચૂંટણી 5મી તારીખે યોજાશે। 5 ડિસેમ્બરે ચૂંટણી બાદ પોલ ડીવીએમને પોલિટેકનિક વડોદરા ખાતે લાવવામાં આવશે અને અહીંયા આગળ જ 8મી તારીખે એનું કાઉન્ટિંગ થશે। એટલે 8 ડિસેમ્બરે કાઉન્ટિંગની જે વ્યવસ્થા સુગ્રથિત રીતે થાય તે માટેનું આગોતરા આયોજન માટે પોલીસ કમિશનરશ્રી સાથે આજે મુલાકાત લીધી અને સમગ્ર પ્રક્રિયા સુંદર રીતે આયોજનબદ્ધ થાય તેનું આયોજન ગોઠવવામાં આવ્યું છે।